સુરતના કટોદરામાં પોલીસે ફિલ્મી ડબે એમડી ડ્રગ્સ સાથે 3ની ધરપકડ કરી. ડાયમંડ અને ટેક્સટાઇલ તરીકેની ઓળખ ઊભી કરતા સુરત હવે એમડી ડ્રગ્સની છાપ ઊભી કરતા સુરતમાં ફરી એકવાર કટોદરા વિસ્તારમાં પોલીસે મોટા પાયે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડાયમંડ અને ટેક્સટાઇલ તરીકેની ઓળખ ઊભી કરતા સુરત હવે એમડી ડ્રગ્સની છાપ ઊભી કરાતા સુરતના કટોદરા વિસ્તારમાં પોલીસે મોટા પાયે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જૂની સબજેલ પાસેથી 2 આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ડીસીપી ઝોન 4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર ચાંદ પાસેથી પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીએ પોલીસે રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલી રહેલ છે. સુરત શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા, જેના ભાગરૂપે ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા LCBના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતા એક પેડલર 1.43 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે, જેની કિંમત 14,300 છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયો. તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈરાતે પકડવામાં આવેલો હતો, જેમાં તેની પાસેથી 3.43 ગ્રામ એમડી પકડવામાં આવેલું, જેની બંનેની કુલ કિંમત અંદાજિત 85,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત 4 મોબાઈલ, રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલે 2,37,690 મુદ્દામાલ કબજે કરેલ છે અને NDPS એક્ટ મુજબ PI કટોદરાએ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.